તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તે બાદ VYO સંસ્થા સામે આવી છે મદદ માટે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન માટે મદદ માટે આગળ આવી છે. શ્રીનાથજી હવેલી ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. સંસ્થાના સ્થાપક વ્રજરાજકુમારજી મહારાજે જાહેરાત કરી છે, અમે મૃતકોના પરિવારની સાથે છીએ તેમ જણાવ્યું છે. કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો સાથે છીએ તેમ વ્રજરાજકુમારજીએ જણાવ્યું છે. અન્ય કોઈ પણ મદદ જોઈતી હશે તો સંસ્થા પૂરી પાડશે. દોષિતો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે. TRP ગેમ ઝોનમાં આગ લાગતા 32 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અમુક ચિત્રો બહાર પાડવામાં આવ્યા, જે બળેલા દેહના અમુક દ્રશ્યો હતા એ આપણે જોઈ પણ ન શકીએ. હવે આ જે ખોટ છે એને તો આપણે ભરપાઈ કરી શકતા નથી, પરંતુ નિશ્ચિત આ પરિવારજનોના જેટલો આપણે સાથ આપી શકીએ, જે રીતે સાથ આપી શકીએ, મોરલ સપોર્ટ આપી શકીએ, પરિવારને આ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, VYO પરિવાર આ બધા જ મૃતક પરિવારોના સાથે છે. કોઈ પણ જરૂરિયાત હોય તનથી મનથી ધનથી અમે એમના સાથે ખડા પગે ઊભા છીએ. રાજકોટ ખાતે TRP ગેમ ઝોનની અંદર બનેલી ઘટનાને બાદ 28ના જ્યારે મોત થઈ ચૂક્યા છે ત્યારે અત્યારે શ્રીનાથજી હવેલી ખાતે આપ જોઈ શકો છો કે રાજકોટવાસીઓ, અમુક ઉદ્યોગપતિઓ ઘણી બધી સંખ્યામાં ભેગા થયા છે અને આજે પીડિતો છે, એમના પરિવારજનો છે, તેમના આંસુ લૂછવા માટે એવું કહી શકાય કે આ જે ઘટના બની છે તેમાં દુઃખમાં ભાગીદાર થવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવા ભેગા થયા છે કે હે ભગવાન, હે પ્રભુ, હે શ્રીનાથજી, તમે કોઈ પણ સંજોગોએ જે આ પીડિત છે, જેમનો પરિવાર પર આભ ફાટ તૂટી પડ્યું છે, તેમને આ સહન કરવાની શક્તિ આપજો. જેનું અવસાન થયું છે આ સમગ્ર ઘટનાની અંદર, અગ્નિકાંડની અંદર જે લોકો મૃત પામ્યા છે તેમના આત્માને શાંતિ આપજો. લોકોને, આમના પરિવારના લોકોને વિશ્વાસ દેવડાવવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ધીરે ધીરે લોકો આવતા જાય છે અને આ સમગ્ર ઘટનામાં પીડિતોની સાથે છે, તમામ લોકો સાથે છે તેવી વાત છે. ત્યારે એમની સાથે પણ વાત કરશું. શું કહેશો? આ સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે, આંસુ ન રોકી શકાય તેવી ઘટના છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આપનું શું નિવેદન હોય છે? આજે શ્રીનાથધામ હવેલી ખાતે રાજકોટમાં TRP ગેમ ઝોનમાં જે ઘટના બની એ ઘટના હૃદયને કંપકંપાવી નાખે એવી છે. એમના અનુસંધાને અમારા યુવા વૈષ્ણવાચાર્ય રવિવારના રાતના 12 વાગે પોતે રાજકોટમાં આવ્યા, એટલા બધા વિવશ થઈ ગયા હતા આ ઘટનાને સાંભળીને. એમને મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે સ્થળ ઉપર રાતના 12 વાગે જઈ અને પાઠ કરેલ હતા. VYO સંસ્થા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તમે શું કહેશો? લોકો અત્યારે જે પગલાં લેવાઈ રહ્યા છે તે યોગ્ય છે, કારણ કે પરિવારના આંસુઓ ઊભા નથી રહી રહી છે અત્યારે, એવું કહી શકાય કે રહેતા નથી, અને સતત લોકો પીડિત છે આ ઘટનાને લઈને, સતત વ્યથિત છે, દુઃખી છે. VYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, પૂજ્ય વ્રજરાજ બાવાશ્રીના આશીર્વાદ, એમણે ખૂબ જ સંવેદનશીલતા સાથે આ ઘટનાને હૃદયદ્રાવક રીતે લીધી છે. સ્થળ ઉપર જઈને પણ શાંતિ પાઠ કરેલા છે. આ ઘટના સાથે સંકળાયેલા જે પણ લોકો આના માટે દોષિત હોય એમના માટે સરકારશ્રી જે પગલાં લઈ રહી છે એ તત્કાલ લેવામાં આવે અને જે મૃતકો છે એના આત્માને શાંતિ આપે, સાથે જે ઘાયલ છે એ લોકો પણ ઝડપથી સાજા થાય એ માટે પૂજ્યશ્રી પ્રાર્થના કરી રહ્યા છે. આ VYO સંસ્થાના તમામ લોકો છે, તેમના ભક્તો છે, ઘણી મોટી સંખ્યામાં એકત્રિત થયા છે, સતત પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે તમામ પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના આત્માને શાંતિ આપે. અજીત ગઢવી, TV9, કેમેરામેન રાજેશ રાઠોડ સાથે